નાંદોલ તાલુકાના સિસોદરા ગામમાં બબ્બે વાર કલેક્ટરે નામંજૂર કરેલ અને પુનઃ સરકારમાંથી મંજૂર મળતા ગામજનો વિફર્યા હતા અને તાત્કાલિક અસરથી લીજ નામંજૂર કરી રેતી ખનનની પ્રવૃત્તિથી ગામમાં પર્યાવરણને મોટું નુકસાન થાય તેવું હોવાથી ગામની મહિલાઓ રણચંડી બની હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને રાજપીપળા હર્ષિત મંદિરેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિત ગામના આગેવાનો ગામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મહિલાઓ ગામજનો દ્વારા પોસ્ટરો સાથે રાજપીપળામાંથી જંગી રેલી કાઢી સૂત્રોચ્ચારો કરી કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોએ લીજની મંજૂરી સ્થળ તપાસ અને ગામની મંજૂરી વગર અપાયેલ હોવાનું જણાવી નર્મદા તટે નર્મદા જયંતિ સહિત ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે. રેતી ખનનથી ગામની અને મુશ્કેલીઓ રેતી વહન માટે રસ્તા માટે ગ્રામ પંચાયતની મંજૂરી લીધી ન હોવાનું જણાવી ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારું ગામ ડુબાણ વિસ્તારમાં આવેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન નદીના પાણીના લીધે ઘણીવાર ગામ લોકોનું સ્થળાંતર કરાવેલ છે. નદીના પટમાંથી રેતી ખનન કરવામાં આવે તો નદીનું વહેણ બદલાઈ શકે તેમ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન નર્મદાનું પાણી ગામમાં આવવાની શક્યતા વધી જાય તેમ છે. ચોમાસા દરમિયાન કરજણ તથા ઓરસંગ નદીનું પાણી આ નદીમાં આવે છે, જેથી પૂરનું સંકટ વધી જાય છે. નદી કિનારાનો પણ અમારા ગામથી અડીને આવેલ છે. માટે સિસોદરા ગ્રામ ગામજનોની ખાસ વિનંતી છે કે આ લીજને નામંજૂર કરવામાં આવે. લીજની મંજૂરી સ્થળ તપાસ અને ગામની મંજૂરી વગર આપેલ છે અને અમોએ 2017માં ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં રેતીની લીજ ન આપવા બાબતનો ઠરાવ ગામ લોકોની સર્વસંમતિથી પસાર કરેલ છે. આ બધા કારણો દર્શાવવા છતાં હરીશભાઈ ગેમલભાઈ ઓડની લીજ મંજૂર કરવામાં આવેલ છે અને હવે તે ભાઈ આખા ગામને ખોટી રીતે હેરાન કરે છે. એ ખોટું છે, અલગ અલગ જગ્યાએ ખોટી રજૂઆત કરીને ગામ લોકોને હેરાન કરે છે. વરી એ લીજની મંજૂરી પણ ગેરકાયદેસર છે, જે તે સમયના કલેક્ટર નર્મદા અને ખાન ખનિજ વિભાગના નર્મદાના એ બે વાર લીજની અરજી નામંજૂર કરે છે. પછી ભાઈ ખાન ખનિજ વિભાગ ગુજરાત સરકારમાંથી મંજૂરી મેળવી લાવેલ છે અને તે પણ ગેરકાયદેસર રીતે કોઈ જાતના બ્લોક પાડ્યા વિના અને હરાજી વગર સામદામ દંડભેદની નીતિ અપનાવી મંજૂર કરાવી લાવેલ છે. વરી રેતી વહન કરવા માટેના રસ્તા માટે ગ્રામ પંચાયતમાંથી કોઈ પરવાનગી માંગેલ નથી. અમારું ગામ સેવાડાનું ગામ છે. ગામને એક જ પાક્કો રસ્તો રાજપીપળા સુધી મળેલ છે અને જો લીજ મંજૂર થાય તો વાહન વ્યવહાર લીધે રસ્તો પણ વહેલો ખરાબ થઈ જાય. વડી રસ્તા પરના ખેતરમાં ખેડૂતોને ઉત્પાદનમાં પણ મોટું નુકસાન થાય અને ગામનું પર્યાવરણ બગડે. કાંદરોદ તરફનો રસ્તો એ બે ગામને જોડતો રસ્તો છે, જે ઘણો સાંકડો છે. વરી એ ભરત વહન કરવાની ક્ષમતા પણ ઘણી ઓછી છે. રસ્તો સાંકડો હોય અકસ્માત થવાનો ભય વધી જાય. અમે રસ્તામાં ગામમાં થઈને પસાર થાય છે, જેથી રેતીની રજકણ વાતાવરણમાં ફેલાય તે લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાય. તેમ હોય આ લીજ અને રેતી ખનનની પ્રક્રિયા બંધ કરવા ઉગ્ર રજૂઆત કરી અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી આપતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. અમારા ગામમાંથી જે રેતીની લીઝ મંજૂર કરાઈ છે, ખોટા ગુજરાત રાજ્યને ખોટા આવેદનો આપીને અને ખોટી રીતના પૈસા ખવડાવીને એની આ અમે રેલી કાઢી છે, જે અમારા રસ્તાઓ બગાડે છે, અમારા ખેતરો બગાડે છે, અમારા છોકરાઓનું ભણતર બગાડે છે. અમારે એવું છે, મારું નામ ચિંતુબેન નીતિનભાઈ પટેલ, સિસોદરાથી છે. મારું નામ માલાબેન, મેં સિસોદરાની જ પત્ની છું. અમારે આ નદી બહુ ધાર્મિક છે. અમારે છે ને ભાટાનું સ્થળ એ બહુ અમૂલ્ય છે. અહીંયા ગણપતિ ઉત્સવ થાય છે, દશામાં ઉત્સવ થાય છે અને એ છે ને નદીમાં બધા વિસર્જન કરવા આવે છે. તાજાના વિસર્જન થાય છે. એ અહીંયા કરજણ નદીમાં પાણી નથી હોતું તો સિસોદરામાં એ લોકો ડુબાડવા આવે છે અને નાના મોટા પ્રસંગો થાય છે. ચૂંટણી મનોરથ પણ થાય છે. ડેડિયા પાડા શાકબાર હતી. 21,111,118 દીવા કરવા માટે ભાવિક ભક્તો હરિજનો આદિવાસી ભાઈ બહેનો બહુ આવે છે અને ત્યાં આગળ ચૂંટણી મનોરથ પણ સોની પરિવાર કરે છે. અમારે સિસોદરા સિનોરનો વ્યવહાર છે અને સવારે 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીની નાવડીનું અવર જવર ચાલુ છે. નાના મોટા મરણના
જે કઈ તહેવારો બધું છે, મરણ થાય છે, તેની વિધિ પણ તૈયાર થાય છે, એટલે તેના માટે અમે આ વિરોધ કરીએ છીએ. વિરોધ થવો જ જોઈએ, અમારે વિરોધ કરવા જ આવ્યા. તમારું નામ બેન? માલાબેન સિસોદા. માલાબેન આર પટેલ સિસોદા.